हेलो डियर फ्रेंड्स, वेलकम टू सहजानंद एजुकेशन। आज आपणे जोईशु यूनिट टू सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड सिक्स टू मो छो एटले के मोटू एंड छोटू। सौप्रथम आपणे एक्टिविटी वन जोईशु, प्रवृत्ति एक। કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળવાની છે, એટલે કે ખાસ ધ્યાનથી સાંભળજો। આજની વિગત કીધી એટલે કે વર્તમાનકાળ, અને પાછલા રવિવારની એટલે કે ગયા રવિવારની વિગત જોઈ હોય તો ભૂતકાળ, બરાબર, એટલે આપણે કાળ ઓળખવાની વાત કરી છે। તો સૌપ્રથમ ટુડે ઇઝ ખાલી જગ્યા એટલે આજે જે દિવસ હોય તે વારની ખાલી જગ્યા ભરવાની છે। આઈ એમ ઇન ધીસ, હું છું વર્ગમાં, ક્લાસરૂમ, ટુડે આજે હું વર્ગમાં છું। આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ, ટેબલ પર જે વસ્તુ હોય તો નોટબુક। આઈ હેવ નોટબુક ઓન માય ટેબલ, આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું। મારી પાસે ટેબલ પર નોટબુક છે, આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું। જે બીજો પેરેગ્રાફ, ઇટ વોઝ સન્ડે, તો રવિવાર હતો, ડેઝ અગો, હવે અઠવાડિયાના વાર હતો કે ભાઈ 7 દિવસ પહેલાં, 7 ડેઝ અગો સન્ડે હતો। ઇટ વોઝ એટ હોમ ઓન સન્ડે, આઈ વોઝ, હું રવિવારે ઘરે હતો। આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુકો નથી અથવા ન હોતી। આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, હું બપોરે લાઇબ્રેરીમાં ગયો હતો। આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, સાંજે મારે મહેમાન હતા। આ આપણને આપણા શિક્ષકની દિનચર્યા કહેલી છે। હવે એના આધારે આપણે એક્ટિવિટી ટુમાં થોડુંક જોઈશું। અહીં બે ફકરાના જે વાક્યો છે એ ભેગા થઈ ગયા છે, વાક્યો સાંભળો અને વાંચો, વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો। સાંભળજો મિત્રો, અહીંયા બે ફકરાના જે વાક્યો છે ભેગા થઈ ગયા। ટુડે ઇઝ ક્રિસમસ, નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, બિફોર 2 મંથ્સ, 2 મહિના પહેલાં વી સેલિબ્રેટેડ દિવાળી। એટલા વાક્યો સાંભળતાની સાથે આપણને ખબર પડી ગઈ કે બે વાક્યો જે ફકરા છે એ ભેગા થઈ ગયા છે, અને જે વાક્યો છે એટલે કે ફકરાની આજ અને ફકરાની કાલ એટલે કે વર્તમાન અને ભૂતકાળના જે વાક્યો છે એ ભેગા થઈ ગયા છે। તો એ ઓળખવા માટે સૌપ્રથમ તો આપણે ટુ બીના જે રૂપ છે એમ ઇઝ આર અને વોઝ વેર, એટલે કે એમ ઇઝ આર છે વર્તમાનકાળના અને વોઝ વેર છે તે ભૂતકાળના છે, બરાબર। હવે જો ટુ બીના રૂપ ના આપેલા હોય તો આપણે ક્રિયાપદ જોવો પડે। તો ક્રિયાપદમાં જો વર્તમાન હોય તો એનજી હોય, અને જો ભૂતકાળ હોય તો ડી અથવા ઈડી અથવા અનિયમિત રૂપ હોય, બરાબર। તો જોઈએ આપણે, ટુડે ઇઝ ક્રિસમસ, નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો આ બંને વાક્યો વર્તમાનકાળના છે। ત્યારબાદ બિફોર, પહેલાં, 2 મંથ્સ, 2 મહિના પહેલાં વી સેલિબ્રેટેડ, વી પછી એમ ઇઝ આર નથી એટલે કે ક્રિયાપદ નથી અથવા વોઝ વેર પણ ના હોય, તો શું છે, વી સેલિબ્રેટેડ, ઈડી, આના આધારે આપણે અહીંયાથી વાક્યો અલગ પાડી શકીએ। આગળ આ રીતે ફકરો વાંચી અને તમે જાતે એ નીચેના કોષ્ટક આપેલો છે ત્યાં ભરી શકો છો। એ જ રીતે જે એક્ટિવિટી ટુ છે એનો બી, અહીંયા બીજો એક ફકરો આપેલો છે, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તેમાં પણ વાક્યો ભેગા થઈ ગયેલા છે, બરાબર છે, એને પણ તમે વાંચી અને અલગ કરી શકો છો। પરંતુ આ કોઈ કાળના આધારે આઈએનજી, એમિઝાર એના ઉપરથી છૂટા પાડી શકાય છે, ટુ બીના રૂપને પણ આધારે। આપણે જોઈશું એક્ટિવિટી 3, જે આપણે અહીંયા યુનિટનો એ જે ચેપ્ટર પ્રકરણ આપેલું છે એને જોઈએ। આઈ ચેકડ ઇટ, ચેકનું ભૂતકાળ, ચેકડ ઇટ, આઈ ચેકડ ઇટ, મેં તે તપાસ્યું હતું। વન્સ, એકવાર, ધેર વોઝ એન એલિફન્ટ, એક હાથી હતો, એકવાર એક હાથી હતો, પીપલ કોલ્ડ હિમ મોટું, લોકો તેને મોટું કહેતા હતા, હી હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો, હી વોઝ રેટ, તે ઉંદર હતો, હિઝ નેમ વોઝ છોટુ, તેનું નામ છોટું હતું, બોથ છોટુ એન્ડ મોટું લવડ સ્વિમિંગ, બોથ એટલે બંને, છોટું અને મોટું, છોટું અને મોટુંને લવડ, ગમતું સ્વિમિંગ તરવાનું। વન ડે, એક દિવસ, મોટું વોક ટુ ધ રિવર, એક દિવસ મોટું
નદી કિનારા તરફ ગયો. હી એન્ટર ધ વોટર, તે પાણીમાં પ્રવેશ્યો હતો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, તેણે તરવાની મજા લાંબા સમય સુધી માણી. ધેન ત્યારબાદ છોટુ ઓલ્સો અરાઈવડ ધેર. અરાઈવડ એટલે પહોંચવું, અરાઈવડ એટલે પહોંચ્યો. છોટુ ત્યાં પહોંચ્યો. ઓલ્સો પણ, છોટુ પણ ત્યાં પહોંચ્યો. હી લુક એટ મોટુ એન્ડ શાઉટેડ, તેણે મોટુને જોયો અને બૂમ પાડી. મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, મોટુ એક મિનિટ માટે બહાર આવ. મોટુ આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. મોટુએ જવાબ આપતા સાથે કહ્યું, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ના પહોંચાડ, હું બહાર નહીં આવીશ, લેટ મી સ્વિમ, મને તરવા દે. છોટુ શાઉટેડ અગેન, છોટુએ ફરીવાર બૂમ પાડી, કમ આઉટ સૂન આઈ સે, ઝડપથી બહાર આવ હું કહું છું. મોટુ સેડ, મોટુએ કહ્યું, નો આઈ વોન્ટ, ના હું નહીં આવું. છોટુ ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, છોટુએ ત્યારબાદ બૂમો પાડતો રહ્યો. મોટુ વોઝ એંગ્રી, મોટુ ગુસ્સે થઈ ગયો. હી જમ્પડ આઉટ, તે બહાર કૂદ્યો. ઓકે આઈ એમ હિયર નાવ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. ઓકે હું હવે અહીં છું, મને જણાવ તારે શું સમસ્યા છે. છોટુ લુકડ એટ મોટુ એન્ડ સેડ, છોટુએ મોટુને જોયો અને કહ્યું, ઇટ્સ ઓકે, તે બરાબર છે, યુ કેન ગો બેક નાવ, હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ થયો, ગો એન્ડ સ્વિમ, જા અને તર. મિત્રો મોટુ બહાર આવ્યો, એણે કહ્યું, તું મને જણાવ તારી શું સમસ્યા છે. તો છોટુએ મોટુને માત્ર જોઈ અને કહ્યું, બરાબર છે, હવે તું જા, મને સંતોષ થયો, જા અને તર. આટલું સાંભળતાની સાથે મોટુ વોઝ વેરી એંગ્રી, મોટુ વધારે ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ, યાસ્કડ, તેણે પૂછ્યું, સંતોષ થયો. છોટુ રિપ્લાઈડ, છોટુએ જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો, યસ આઈ એમ, હા હું સંતોષ છું. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ, તે મારો સ્વિમ સૂટ તો નથી પહેર્યો ને, આઈ જસ્ટ ચેક ઇટ, હું માત્ર ચકાસતો હતો. જોયું મિત્રો, આ રીતે છોટુએ મોટુને પરેશાન કર્યો. હવે આપણે એક્ટિવિટી 4 એટલે કે પ્રવૃત્તિ 4 જોઈશું. 3 દિવસ પછી મોટુ તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું એ જાણવા માટે અહીંયા નીચે કંઈક વાક્યો આપેલા છે, એ વાક્યોને આપણે પેરેગ્રાફ નીચે આપેલો છે એ પૂરીશું. જોઈએ પહેલાં એ શબ્દો કેટલા છે. વોઝ, લાઇક, રીચ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ અને રિટર્ન. ક્રિયાપદોના અહીંયા ભૂતકાળ આપેલા છે. વોઝ ટુ બીનું રૂપ છે, લાઇકનું લાઇકડ એટલે ગમ્યું, રીચડ પહોંચ્યો, કોલ્ડ કહ્યું, શોડ બતાવ્યું, રિપ્લાઇડ પ્રત્યુત્તર આપ્યો અને આન્સર્ડ એટલે કે જવાબ આપ્યો અને રિટર્ન એટલે કે પાછું આપ્યું. તો આપણે જોઈએ, આફ્ટર 3 ડેઝ, 3 દિવસ પછી મોટુ વેન ટુ છોટુસ હાઉસ, મોટુ છોટુના ઘરે ગયો. હવે આપણે ખાલી જગ્યા પૂરવાનો સમય જોયો. હી શું આવશે, હી કોલ્ડ, તેણે બોલાવ્યો, હે છોટુ કમ આઉટ, છોટુ બહાર આવ. છોટુ વોઝ નોટ એટ હોમ, છોટુ ઘરે ન હતું, અહીંયા વોઝ આવશે. છોટી હિઝ વાઇફ, છોટી તેની પત્ની, કેમ આઉટ બહાર આવી. શી સેડ, તેણી બોલી, વેલકમ મિસ્ટર મોટુ, મિસ્ટર મોટુ પધારો. શી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ, તેણીએ મોટુને ફ્રૂટ ડીશ, મહેમાન છે એટલે કે આવકાર એટલે કે એણે ઓફર કરી ફ્રૂટ ડીશ. મોટુ સેડ, મોટુ બોલ્યો, નો થેન્ક્સ, ના આભાર, આઈ મીન હરી, હું ઉતાવળમાં છું, વેર ઇઝ છોટુ, છોટુ ક્યાં છે. છોટી રિપ્લાય, સવાલ પ્રશ્ન, પ્રશ્ન પૂછ્યો એટલે કે છોટી જવાબ આપશે એટલે કે એને આન્સર કરે એટલે છોટી રિપ્લાય, હી ઇઝ એટ વર્ક, તે કામ પર ગયા છે. મોટુ સેડ, મોટુ બોલ્યો, ઓકે પ્લીઝ ગીવ હિમ ઇટ ધીસ ટાઈ, આ ટાઈ તેને આપજો.
ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, તેના માટેની ગિફ્ટ છે. મોટું વોક ટુ હિઝ હાઉસ, મોટું તેના ઘર તરફ ગયો. છોટું અરાઈવડ એટલે કે પહોંચ્યો. અરાઈવડ અહીંયા નથી આપેલું મિત્રો, સોરી રીચડ આપેલું છે, પહોંચવું. એટલે કે છોટું રીચડ હોમલેટ, છોટું ઘરે મોડો પહોંચ્યો. છોટી શોર્ડ બતાવવું, બતાવવું શોર્ડ હિઝ હિમ અ ગિફ્ટ, છોટીએ તેને તે પેલી ભેટ બતાવી. હી લાઈકડ તેને ગમી, લાઈકડ હી લાઈકડ ઇટ વેરી મચ, તેને તે બહુ જ ગમી. હી સેન્ટ એન SMS, તેણે એક મેસેજ પણ આપ્યો, થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. તો જોયું મિત્રો, જેવી રીતે મોટુંનો સ્વિમસૂટ હાથી નથી પહેરી શકતો, છોટુંનો સ્વિમસૂટ હાથી એટલે કે મોટું નથી પહેરી શકતો, એવી જ રીતે જે મોટુંની ટાઈ છે એ છોટું નથી પહેરી શકતો, એટલા માટે છોટું તેને બ્લેન્કેટ સમજે છે. તો આ આપણું અહીંયા યુનિટ સમાપ્ત એટલે કે પૂર્ણ થાય છે.